नमस्कार मित्रों, सुपर फास्ट समाचारों में आपનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધર્મપ્રેમી મહિલાઓએ જયા પાર્વતીના વ્રતનો કર્યો પ્રારંભ. સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરના એક બ્રહ્મ પરિવારના યુવાને પાયલટ બનવાનું તેનું સપનું સાકાર કરીને નગર, ગ્રામ, સમાજ તથા યુવા વર્ગને પણ એક ગૌરવ પ્રદાન કરેલ છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ખાતે તૈયાર થયેલ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે બની રહેલ રોડની સાઇડમાં માટી પૂરણ કરતી વખતે ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ ગયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીના ફૂટપાથ ઉપર ઉભેલા લારી ગલાઓ હટાવવાની કવાયત હાથ ધરી હતી, જેમાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એપ્રોચ રોડ અને બાંકરિયા વિસ્તારમાંથી લારી ગલ્લાઓ હટાવ્યા અને રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લારી ગલ્લાઓ ન હટાવવામાં આવતા પ્રાંતિજ નગરપાલિકાની વહાલા દોહલાની નીતિ સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાંથી સુત્રાપાડા વાડી વિસ્તારમાંથી એક 5 ફૂટના મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામાં આગમન. વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે. નર્મદાના ગારદા મોટા જામગોડા ગામ વચ્ચે કોઝવે પર પાણી ફરી વળ્યા, કોઝવે પુલ ધોવાયો. ભારતીય જનતા પાર્ટીની બેઠકનું આયોજન હારીજ તાલુકાના કુરેજા ગામે કરવામાં આવ્યું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બન્યો બનાવ. રાજ્યમાં બોડેલીમાંથી સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ. હવામાન વિભાગની 5 દિવસમાં ભારે વરસાદની આગાહી. ગાંધીનગરની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીમાં વર્ગ 2ના અધિકારી 1.21 લાખની લાંચમાં પકડાયા. અંડરવર્લ્ડના ગેંગસ્ટર રવિ પૂજારીની કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. બંગાળ પછી હવે ગુજરાતમાં ખેલા હોબે પ્રથમ વખત અમદાવાદમાં લાગ્યા મમતાના બેનર. ઓક્સિજનથી એક પણ મોત નહીં, નિવેદન પર રાજકારણ ગરમાવે પ્રિયંકા ગાંધી લગાવ્યા ગંભીર આરોપ. પેગાસસ કેસ પર શશી થરૂરની આગેવાની ધરાવતી સંસદીય સમિતિ 28 જુલાઈએ ચર્ચા કરશે. NSO પેગાસસ પ્રોજેક્ટ પર ભાજપની સંસદની માંગ, કંઈ છુપાવવા જેવું નથી તો ઇઝરાયલના પીએમને પત્ર લખે મોદી. મુંબઈમાં 1 ઓગસ્ટથી ઘરે ઘરે જઈને બીમાર લોકોને વેક્સિન લગાવાશે. કોરોના મહામારી સામે લડવામાં 15 મહિનામાં 157 અબજ ડોલરનો ખર્ચ, વિશ્વ બેંક. સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરે છે અને સમાચાર માટે જોતા રહો ZS TV.